नमस्कार विद्यार्थी मित्रों, फरीथी आप सर्वेનો ઓનલાઈન એજ્યુકેશન ના અંદર સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન જેના અંદર ચેપ્ટર નંબર 2 નો જે અભ્યાસ કરી રહ્યા હતા એના અંદર આજે આપણો નવો ટોપિક જે છે કે મિશ્રણના ઘટકોનું વર્ગીકરણ। નવો ટોપિક છે આપણે આજનો કે મિશ્રણના ઘટકો જે છે એનું વર્ગીકરણ કરવાનો છે, બરોબર। હવે આજે મિશ્રણના જે ઘટકો જે છે એનું વર્ગીકરણ કરીએ છીએ એના અંદર તમને થોડો જ આઈડિયા આવે જશે। મિશ્રણના ઘટકો જે છે એનું વર્ગીકરણ કરીએ છીએ એના અંદર આપણે જુઓ તો તમે શબ્દથી થોડા પરિચિત હશો કે એના અંદર શબ્દ મિશ્રણ, બરોબર। મિશ્રણ ઇંગ્લિશમાં આપણે અગાઉ અભ્યાસ કરી ગયા હતા કે બે કરતા વધુ શુદ્ધ તત્વો અથવા તો સંયોજનો ભેગા મળી જે પદાર્થ બને છે એને શું કહેતા હતા આપણે, મિશ્રણ કહેતા હતા, બરોબર છે। એ જે મિશ્રણના જે ઘટકો જે છે એમનું શું કરવાનું છે, અલગીકરણ કરવાનું છે, બરોબર। તો કે અલગીકરણ એટલે શું, તો કે મિશ્રણના ઘટકો જે છે घटकों छूटा પાડવાની ક્રિયા અથવા તો અલગ કરવાની જે ક્રિયા જે છે એને શું કહેવામાં આવે છે, અલગીકરણ કહેવામાં આવે છે, બરોબર। હવે અલગીકરણ શા માટે કરવામાં આવે છે, મિશ્રણના ઘટકોને કેમ અલગ પડાવતા, આપણે અગાઉ અભ્યાસ કરી ગયા છે એના અંદર જોયું હતું કે કોઈ પણ પદાર્થ જે છે આપણે લાવો છો માર્કેટમાંથી કે બજારમાંથી તમે લાવો છો એ 100% શુદ્ધ હોતો નથી, કેમ કે રાસાયણિક દ્રષ્ટિએ તમે જોવા જાઓ છો તો એના અંદર ભેળસેળ થયેલી હોય છે, બરોબર। એટલે કે એ જે પદાર્થો જે છે જે મિશ્રણ જે છે એમાંથી જે પદાર્થો છે એને અલગ કરવામાં આવે છે, અને અલગ શા માટે કરવામાં આવે છે, શું મહત્વ રહેલું છે અલગ કરવા માટે, તો કે એ જે ઘટકો જે છે એને અલગ એટલા માટે કરવામાં આવે છે કે ઘટકોને અલગ કર્યા બાદ એનો અભ્યાસ કરી શકાય, બરોબર, અને એનો ઉપયોગ પણ શક્ય બને છે, કે એ જે ઘટક કણો છે એનો ઉપયોગ પણ શક્ય બને છે। તો કે આપણને કહેવામાં આવે કે અલગીકરણનું શું મહત્વ છે મિશ્રણના ઘટકોનું, તો કે એનું મહત્વ છે કે મિશ્રણના ઘટકોનો અભ્યાસ અને ઉપયોગ શક્ય બને છે, શું બને છે, અભ્યાસ અને એનો ઉપયોગ એ બને શક્ય બને છે, બરોબર છે। હવે આ જે બંને મિશ્રણના જે ઘટકો છે એમને અલગ કરીએ છીએ, બરોબર, અને એના અંદર પણ તમને કદાચ ખ્યાલ હોય કે તમે અગાઉના ધોરણના અંદર મિશ્રણના જે ઘટકો જે છે એને અલગીકરણની પદ્ધતિ ભણી ગયા હતા, જેના અંદર આપણે કઈ કઈ પદ્ધતિ હતી, તો કે ભીણવું છે, ઉપણવું છે, ગાળવું છે, બરોબર, ચુંબકીય અલગીકરણ હતું, સાધુ નિસ્યંદન હતું, બરોબર, પૃથક તરંગણી, આ બધા જે અલગીકરણની જે પદ્ધતિઓ હતી જેનો આપણે અગાઉ અભ્યાસ કરી ગયા હતા, બરોબર, અને એના અંદર તમે કેટલીક એવી પદ્ધતિઓ છે કે જેનાથી તમે પરિચિત છો, જેવું કે ગાળવું, ઉપણવું, ભીણવું, બરોબર, આ બધી જે પદ્ધતિઓ છે એનાથી તમે પરિચિત હશો જ, બરોબર છે। પણ હવે આપણે અલગીકરણની પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે, જેના અંદર પહેલી જ પદ્ધતિ જે છે એ પદ્ધતિ છે બાષ્પીભવન। કઈ છે, બાષ્પીભવન, બરોબર। હવે બાષ્પીભવન જે છે એ પણ તમે આપણે અગાઉ અભ્યાસ કર્યો છે પહેલા ચેપ્ટરના અંદર, કે જેના અંદર આપણે કીધું કે બાષ્પીભવન એટલે શું થાય, તો કે ઉત્પલન બિંદુ કરતા ઓછા તાપમાને અથવા તો કે નીચા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની જે ક્રિયા જે છે એને શું કહેતા હતા આપણે, બાષ્પીભવન, બરોબર છે। એટલે કે બાષ્પીભવન જે છે એ આપણે ભણવાનું છે। હવે બાષ્પીભવનને આપણે સમજવા માટે આપણે શું કરીએ, પ્રવૃત્તિ લઈએ પહેલા, પ્રવૃત્તિ કરીએ તો વધુ ખ્યાલ આવશે, બરોબર છે। હવે બાષ્પીભવન જે છે એના અંદર શું કરવામાં આવે છે, તો જોઈએ આગળ, ખાસ ત્યાં એક આકૃતિ ડ્રો કરી શકે, બરોબર, જેનાથી તમે પરિચિત હશો સાધન સામગ્રીથી, તો કે આ શું છે, સ્ટેન્ડ, બરોબર, આ છે બર્નર, આ જાળી છે, બીકર, વોચ ગ્લાસ, શું છે, આ ઉપર બીકર છે, બીકર ઉપર શું ગોઠવેલો છે,
વોચ ગ્લાસ એટલે શું થાય બરોબર કાકા તમે ચાની જે રકાબી આવે છે બરોબર સેમ એ રકાબી જેવો જ આકાર હોય છે પણ કેવો હોય છે ગોળ એટલે કે કાચનો હોય છે વોચ ગ્લાસ કેવો હોય છે કાચનો હોય છે બરોબર છે હવે આપણે આ જે સાધન સામગ્રી જે છે કઈ કઈ સ્ટેન્ડ છે બર્નર છે જાળી છે બીકર છે વોચ ગ્લાસ છે બરોબર આપણે આકૃતિમાં બતાવ્યા મુજબ આપણે શું કરવાના ગોઠવી દેવાના બરોબર છે હવે ગોઠવ્યા બાદ આપણે હવે પ્રેક્ટિકલની શરૂઆત કરવાની તો શું કરવાનું સૌપ્રથમ તો કે જે આપણો બીકર જે છે એ બીકરને આપણે શું ભરવાનું છે પાણી બીકરમાં શું લીધું આપણે પાણી લીધું બરોબર છે હવે બીકરમાં પાણી લીધા બાદ ઉપર જે આપણો વોચ ગ્લાસ જે છે શું છે વોચ ગ્લાસ જે છે એના અંદર આપણે શું કરવાનું તમે સાઈટો જોઈ જશો બરોબર સાઈનો તમે ઉપયોગ કરો છો બરોબર છે તો સેમ અહીંયા પણ હું શું લઉં છું કે આ જે વોચ ગ્લાસ જે છે એના અંદર હું સાઈ લઉં છું બરોબર જેના અંદર હું આ સાઈ લઉં છું આ છે સાઈ બરોબર એ સાઈ છે તમે કોઈ પણ રંગની શું લઈ શકો છો બરોબર છે કાળી હોય લાલ અથવા તો બ્લુ કોઈ પણ રંગની તમે સાઈ લઈ શકો છો હવે બીજી વસ્તુ કાં કે સાઈ જે છે આપણને ખબર છે બરોબર છે સાઈ શું હોય છે તો કે પાણી અને રંગકનું મિશ્રણ હોય છે શું હોય છે સાઈ પાણી અને રંગક આ બંનેનું શું હોય છે મિશ્રણ બરોબર અને એ બંનેનું મિશ્રણ હોય છે એ આપણે અહીંયા ગણી લીધું સાઈ હવે આપણે આજે પ્રેક્ટિકલ જે છે એની શરૂઆત કરવાની છે હવે કેવી રીતે શરૂઆત કરીએ એના અંદર તો કે સૌપ્રથમ આપણે શું કરવાનું બર્નરને ચાલુ કરશો તમે બર્નરને હું જ્યારે સ્ટાર્ટ કરીશ ત્યારે શું થશે કે બર્નરની જે ઉષ્મા છે બર્નરને દ્વારા જે ઉષ્મા મળે છે કોને મળે છે બીકરમાં રહેલા પાણીને મળે છે બીકરમાં રહેલું જે પાણી જે છે એ શું થાય છે ગરમ થશે બરોબર આપણે પણ ખબર છે કે તમે ગરમી આપશો જેમ જેમ પાણી જેમ પાણી શું થશે ધીમે ધીમે ગરમ થશે બરોબર હવે પાણી ગરમ થશે એટલે શું થશે કે પાણી જે ગરમ થઈ છે એની વરાળ હશે ધીમે ધીમે બાષ્પમાં રૂપાંતર થશે એટલે એ વરાળ ક્યાં જશે વોચ ગ્લાસ સાથે અથડાશે બરોબર એટલે કે વોચ ગ્લાસની જગ્યાએ અડકશે બરોબર જ્યારે એ વોચ ગ્લાસ ને અડકશે એટલે શું થશે વોચ ગ્લાસ ગરમ થશે બરોબર અને એ વોચ ગ્લાસ ગરમ થશે એટલે કે એ વોચ ગ્લાસ ને ગરમ કરશો ત્યારે જ્યારે સાઈ જે છે સાઈ સાનું મિશ્રણ છે પાણી અને રંગ બરોબર તો એમાંથી જે પાણી રહેલું હશે એ પાણી શું થશે ધીમે ધીમે ગરમ થશે બરોબર અને પાણી ગરમ થાય એટલે ધીમે ધીમે શાના અંદર રૂપાંતર થશે એ પાણી બાષ્પમાં રૂપાંતર પામશે અમુક સમય બાદ તમે જુઓ છો કે વોચ ગ્લાસ ના અંદર ખાલી તમને સાઈ નું એટલે કે જે રંગક રહેલો છે એ રંગક જોવા મળે છે બરોબર પાણી શું થઈ જશે બધું બાષ્પીભવન થઈ જશે બરોબર છે આ પ્રોસેસ આપણે કેમ આ રીતે કરીએ છીએ તો કે ડાયરેક્ટ જો તમે હીટ કરશો તો એના અંદર રંગ પહેલા છે પણ શું થઈ જશે બળી જઈ શકે છે બરોબર એટલા માટે આપણે અહીંયા ગાને શું કરીએ ત્યારે તે ડાયરેક્ટ હીટ આપતા નથી એટલે આપણે ઉપર શું થશે રંગ જોવા મળશે બરોબર એટલે કે આપણે જે કાળી સાઈ કે બ્લુ સાઈ કે રેડ સાઈ તમે જે પણ સાઈ લીધી હશે એના તમને ઉપર શું જોવા મળશે પાણી બાષ્પીભવન થઈ ગયા બાદ એના રંગક ઉપર તમને જોવા મળે છે બરોબર એટલે કે આ જે પદ્ધતિ હતી એ પદ્ધતિને શું કહેવામાં આવે બાષ્પીભવન કહેવામાં આવે છે બરોબર અને એ પદ્ધતિને કેમ બાષ્પીભવન કહેવામાં આવે છે તો ખાસ યાદ રાખજો કે બાષ્પીભવનની પદ્ધતિ ક્યારે વપરાય તો પહેલી વસ્તુ જોવાનું પાણી જે છે એને દૂર કર્યું આપણે દૂર કર્યું બરોબર અને શું થઈ ગયું રંગક આપણને મળે છે પણ પાણીનું શું થયું બાષ્પીભવન શું થઈ ગયું બાષ્પીભવન અને રંગક શું થઈ ગયું આપણને એમ મળે છે એટલે કે બાષ્પીભવન થતું નથી એટલે કે એ કેવો છે અબાષ્પશીલ છે કેવો છે રંગક અબાષ્પશીલ છે તો બાષ્પીભવન ક્યારે વપરાશે તો કે એક બાષ્પશીલ ઘટક હોય અને બીજો અબાષ્પશીલ ઘટક હોય મિશ્રણના અંદર કેવા છે એક બાષ્પશીલ ઘટક અને બીજો અબાષ્પશીલ ઘટક હોય અને એમના અલગીકરણ માટે કઈ પદ્ધતિ વપરાય છે બાષ્પીભવનની પદ્ધતિ વપરાય છે કે બરોબર તો અહીંયા આપણે શું કર્યું કે બાષ્પશીલ ઘટકમાંથી અબાષ્પશીલ ઘટક મેળવ્યો બરોબર તો બાષ્પીભવન ક્યારે વપરાશે બાષ્પશીલ ઘટકમાંથી શું કરી શકાય છે
past passive घटक मेळवी શકાય છે બરોબર અને જેમાં પણ તમે જુઓ છો કે બાષ્પશીલ ઘટક જે છે કયો બાષ્પશીલ ઘટક જે છે એ કેવો હશે તો કે દ્રાવક એને શું કહેવામાં આવશે દ્રાવક કેવો હશે કેમ કે અહીંયા પણ તમે જોઈ શકો છો પાણીની રંગ બંનેનું મિશ્રણ છે બરોબર જેમાં પાણી અને રંગક જે છે એમાંથી કોનું બાષ્પીભવન થાય છે તો કે પાણીનું બાષ્પીભવન થાય છે બરોબર અને જેમાં પાણી શું છે દ્રાવક છે કેમ તો કે પાણીના અંદર રંગક ભરેલો છે શું છે પાણીના અંદર રંગક ભરેલો છે અને પછી મિશ્રણ બને છે સાઈ બરોબર એટલે કે પાણીના અંદર સાઈ ઓગાળવામાં આવે છે માટે પાણી શું કહેવામાં આવે દ્રાવક આપણે અગાઉ અભ્યાસ કર્યો દ્રાવક અને દ્રાવ્ય બરોબર ત્યારબાદ અબાષ્પશીલ ઘટક જે કેવો હશે તો કે દ્રાવ્ય કેવો હોય છે દ્રાવ્ય હોય છે બરોબર તો કે બાષ્પીભવનની પદ્ધતિ છે એ ક્યારે વપરાશે તો કે એક બાષ્પશીલ ઘટક હોય અને બીજો અબાષ્પશીલ ઘટક હોય જેમને મિશ્રણમાંથી અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે બાષ્પીભવનની પદ્ધતિ વપરાય છે બરોબર તમે જોયા છે ભીના કપડા છે તમે સૂકવો છો સુકાઈ જાય છે કઈ પદ્ધતિ કે બાષ્પીભવન બરોબર તો કે આ રીતે આપણે બાષ્પીભવનની પદ્ધતિનો અહીંયા આગળ અભ્યાસ કર્યો બરોબર છે તો કે આપણે પહેલી પદ્ધતિ હતી કઈ હતી બાષ્પીભવન તે અહીંયા આગળ પૂર્ણ થાય છે બરોબર હવે વિદ્યાર્થી મિત્રો આપણે બાષ્પીભવનનો તો અભ્યાસ કર્યો ત્યારબાદ અલગીકરણની બીજી એક પદ્ધતિ જે છે શું છે એની પદ્ધતિ સેન્ટ્રીફ્યુગેશન કઈ પદ્ધતિ છે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ બરોબર છે અથવા તો આ જે પદ્ધતિ છે એને બીજું નામ પણ થી ઓળખવામાં આવે છે કેન્દ્ર ત્યાગી કઈ આવશે કેન્દ્ર ત્યાગી પદ્ધતિ હવે આ જે સેન્ટ્રીફ્યુગેશન જે પદ્ધતિ છે શબ્દ તમે કદાચ સાંભળી ગયા હશો આગળ બરોબર કદાચ ખ્યાલ ના હોય તો તમને યાદ કરાવી દઉં કે આપણે કલિન દ્રાવણના જે ગુણધર્મોનો અભ્યાસ કર્યો હતો બરોબર જેના ઉદાહરણ હતા દૂધ બરોબર છે સાઈ બધા કલિન દ્રાવણના ઉદાહરણ હતા બરોબર છે જેના અંદર આપણે જોયું હતું કે સેન્ટ્રીફ્યુગેશન જે છે જેનો ઉપયોગ આપણે ક્યારે કરતા હતા કે એના અંદર આપણે ઉલ્લેખ કર્યો હતો કે મિશ્રણના જે ઘટકો હતા જેને આપણે શું કરતા હતા કે ગાળણ જેવી ભૌતિક પદ્ધતિ વડે અલગ કરી શકતા ન હતા ખાસ સમજો આપણે જ્યારે ગુણધર્મો જે ભણ્યા કલિન દ્રાવણના ગુણધર્મો જેના અંદર અભ્યાસ કર્યો હતો કે જ્યારે મિશ્રણના ઘટકો જે છે એને ગાળણ જેવી ભૌતિક પદ્ધતિ વડે અલગ કરી શકાતા નથી બરોબર ત્યારે એને અલગ કરવા માટે આપણે કઈ પદ્ધતિ વાપરતા હતા છે તો હવે ખાસ ધ્યાન આપજો કે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો ઉપયોગ ક્યારે થાય તો કે મિશ્રણના અંદર એટલા જે ઘટક કણો જે છે બરોબર એ કેવા હશે ગાળણ જે ભૌતિક પદ્ધતિ વડે અલગ કરી ન શકાતા તેમને અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાશે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ વપરાય છે બરોબર છે હવે બીજી વસ્તુ ખાસ કે આ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ છે એને હવે કેવી રીતે ઉપયોગ કરવામાં આવશે કેવી રીતે અલગ કરવામાં આવશે એના અંદર તો કે એ જે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ છે એના માટે કદાચ તમે જોયું છે તમારા ઘરના અંદર અથવા આજુબાજુ ગામડામાં તમે જોયું છે વલોણો તમે જોયું હશે બરોબર વલોણા તમે શબ્દ સાંભળ્યો છે કે સવારે શું કરવા માટે કે વલોણો કરવામાં આવે છે એના અંદર શું હોય છે એ યંત્ર કદાચ તમે જોયું હતો કે એના અંદર મોટર દ્વારા શું થાય છે કે એ જે નીચે આપણે મિશ્રણ જે રહેલું છે બરોબર જે પદાર્થ છે એને શું કરવામાં આવે છે ગોળ ગોળ ઘુમાવવામાં આવે છે બરોબર અને ગોળ ગોળ ઘુમાવવામાં આવે છે ત્યારે તમે જુઓ છો કે એમાંથી એક ઘટક કણ જે છે અલગ થાય છે જે ઉપર આવે છે બરોબર અને બીજો પદાર્થ નીચે હોય છે બરોબર છે એટલે કે એના અંદરથી એક ઘટકને આપણે શું કરીએ છીએ અલગ મેળવે છે કેવી રીતે એટલે કે સેન્ટ્રીફ્યુઝ કરીને બરોબર એટલે કે એને ગોળ ગોળ ઘુમાવવામાં આવે છે અને એને શું કરવામાં આવે છે એમાંથી અલગ મેળવવામાં આવે છે બરોબર તમે દૂધની ડેરીઓ હશે બરોબર ત્યાં આગળ બધી પદ્ધતિ તમે જોઈ શકો છો બરોબર છે એટલે કે હવે આ જે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ જે છે એનો સિદ્ધાંત શું છે એનો સિદ્ધાંત
ખાસ અંદર કે પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે એક માર્ક્સના અંદર કે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો સિદ્ધાંત જણાવો બરોબર તો કે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિના અંદર જે ઘટક કણો કેવી રીતે લખતા છે કે મિશ્રણના અંદર જ્યારે આપણે મિશ્રણને ગાળણ કરી ત્યારે ગાળણ તો થઈ શકતું નથી એટલે કેવા કણો છે મિશ્રણના અંદર કે મિશ્રણના અંદર જે રહેલા ઘટક કણો જે છે કેવા છે હલકા અને ભારે ઘટક કણો છે જ્યારે મિશ્રણ કેવું હશે હલકા અને ભારે ઘટક કણો ધરાવતું હોય मिश्रण ज्यारे हल्का अने भारे घटक कणों धरावतो होय त्यारे शुं करवामां आवशे ने तो के सेंट्रीफ्यूजन यंत्रमां मूकी गोळ घुमावता સેન્ટ્રીફ્યુઝન યંત્રમાં મૂકી ગોળ ઘુમાવતા શું થશે હવે તો કે એના અંદર બે ઘટક કણો લેલા અને હલકા અને ભારે ઘટક કણો તો હવે એના અંદર શું થશે કે એને તમે એ જે મિશ્રણ છે એને સેન્ટ્રીફ્યુઝન યંત્રમાં મૂકો છો અને ગોળ ઘુમાવો છો ત્યારે શું થશે કે જે હલકા કણો જે છે એ શું થશે આપણને તો કે ઉપર આવેલા જોવા મળશે એટલે ક્યાં આગળ કે મિશ્રણના અંદર ઉપર આવેલા જોવા મળશે જ્યારે ભારે કણો હશે શું થશે કે કેન્દ્ર તરફ નીચે જમા થયેલા જોવા મળે છે બરોબર તો કે ગોળમાં તો શું થશે હલકા કણો ઉપર જમા થાય છે જ્યારે ભારે કણો કેન્દ્ર તરફ નીચે જમા થાય છે એટલે કે તળિયે જમા થશે એના અંદર બરોબર તો કે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો સિદ્ધાંત પૂછા તો શું આવશે કે મિશ્રણમાં જ્યારે હલકા કણો અને ભારે કણોનું મિશ્રણ ધરાવતું હોય છે ત્યારે તેને શું કરવામાં આવશે કે સેન્ટ્રીફ્યુઝન યંત્રમાં મૂકી ઘુમાવતા શું થશે એટલે કે હલકા કણો હોય છે શું થશે મિશ્રણના અંદર ઉપર જમા થશે એટલે કે ઉપર આવેલા જોવા મળે છે જ્યારે ભારે કણો શું થશે કેન્દ્ર તરફ નીચે જમા થયેલા જોવા મળે છે બરોબર આ જે આપણી પદ્ધતિ હતી કઈ હતી સેન્ટ્રીફ્યુઝન યંત્ર પદ્ધતિ હતી બરોબર છે એટલે કે એને બીજું નામ પણ શું કહેવામાં આવશે કેન્દ્ર ત્યાગી પદ્ધતિ પણ કહેવામાં આવે છે કે બરોબર હવે ત્યારબાદ આ પદ્ધતિ જે છે એનો ઉપયોગ ક્યાં થાય બરોબર આનો આપણે ઉપયોગ ક્યાં કરીએ છીએ તો કે આ પદ્ધતિનો ઉપયોગ આ પણ આપણે એક્ઝામમાં પૂછાઈ શકે તમને પરીક્ષાના બે માર્કસના પ્રશ્ન પૂછાય કે સેન્ટ્રીફ્યુઝન પદ્ધતિનો સિદ્ધાંત અને એનો ઉપયોગ જણાવો તો આપણે બે માર્કસના પ્રશ્ન પૂછાઈ શકે છે બરોબર હવે એના ઉપયોગ શું છે બરોબર તો કે પહેલો ઉપયોગ જે છે કે ડેરીઓમાં અથવા તો ઘરોમાં શું થશે મલાઈમાંથી માખણ મેળવવા મલાઈમાંથી માખણ મેળવવા એનો પહેલો ઉપયોગ બરોબર ત્યારબાદ એનો બીજો ઉપયોગ છે શું છે નિદાનાત્મક પ્રયોગશાળામાં મૂત્ર અને રુધિરની ચકાસણી માટે શું આવશે નિદાનાત્મક પ્રયોગશાળામાં મૂત્ર અને રુધિરની ચકાસણી કરવા માટે બરોબર છે ત્યારબાદ બીજો મુદ્દો છે વોશિંગ મશીન તમે જોયું હશે બરોબર તો કે વોશિંગ મશીન જે છે એના અંદર શું કરવામાં આવે છે જ્યારે તમે કપડાને એના અંદર નાખો છો પછી તમે ચાલુ કરો છો વોશિંગ મશીન તો શું થાય છે એના અંદર કપડા ગોળ ગોળ જ ભમે છે બરોબર અને તમે જોયું છે કે કપડા જે છે એમાંથી પાણી પણ દૂર થઈને પછી કપડા ડ્રાય થઈને બહાર આવે છે એટલે સુકાયેલા કપડા આપણે મેળવીએ છીએ બરોબર એટલે કે કપડા જે કપડા છે કપડામાંથી શું કરે છે પાણીને નીચે ઉવી દે છે બરોબર એટલે કે પાણી શું કરી દે છે એના અંદરથી દૂર કરે છે બરોબર એટલે કે સેન્ટ્રીફ્યુઝન પદ્ધતિનો ઉપયોગ વોશિંગ મશીનમાં પણ થાય છે વોશિંગ મશીનમાં કપડાની સુકવણી માટે ક્યાં થશે કપડાની સુકવણી માટે પણ વોશિંગ મશીનના અંદર એનો ઉપયોગ થાય છે તો કે આગળ આપણે આજે ત્રણે ત્રણ ઉપયોગ જોયા એ સાના છે તો કે સેન્ટ્રીફ્યુઝન પદ્ધતિના ઉપયોગ છે તો કે એના અંદર પહેલો ઉપયોગ કયો હતો તો કે ડેરીઓમાં મલાઈમાંથી માખણ મેળવવા
બીજો છે નિદાનાત્મક પ્રયોગશાળા મૂત્ર અને રુધિરની ચકાસણી માટે, ત્રીજો છે વોશિંગ મશીનમાં કપડાની સુકવણી માટે. આ ત્રણે ત્રણ જે મુદ્દા છે ઉપયોગ જે છે ખાના છે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિના છે. બરોબર છે? એક આપણી સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ જે છે એ પૂર્ણ થાય છે. ઓકે.